નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં આપણે અહીંયા સુધી જોયું સિમેન્ટનો પુલ, બરાબર, પુલ શેનો બનેલો છે, બરાબર. હવે આગળ આપણે જોઈશું. જો એ પુલ વિશે પ્રશ્ન પૂછવા આમ છે, પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય? તો આપણે નદી ઉપર પુલ જોયો હોય, પછી રોડ ઉપર જોયો, બે ડુંગર વચ્ચે જોયો હોય, બરાબર. તો અહીંયા પ્રશ્નનો જવાબ લખ. નદી ઉપર ઉપર બાંધેલો છે કેટલાક પુલ, રોડ ઉપર પણ છે, આપણે એવી રીતના જોવાનું. બીજે ક્યાં એમ પ્રશ્ન પૂછે છે, તો કે પુલ ક્યાં છે? કે નદી ઉપર છે, રોડ ઉપર છે, બરાબર, અને બે ડુંગર વચ્ચે છે. બીજે ક્યાંય? તો કે આપણે જોયા હોય એ લખવાનું, કે નદી ઉપર છે એમને પુલ, રોડ ઉપર પણ છે. હવે આગળનો પ્રશ્ન છે, પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહન? તો આપણે મોટા ભાગે આપણે વાહનનો જ ઉપયોગ થતો આપણે જોયા હોય, કે પુલ ઉપરથી ઘણા બધા વાહનનો અવર જવર થતી હોય. જો મારા શહેરમાં આવેલા પુલનો ઉપયોગ વાહન અવર જવર માટે વધુ પ્રમાણમાં થાય છે. કેટલાક લોકો ચાલીને પણ પુલનો ઉપયોગ, એટલે કે આવતા જતા હોય છે. મોટા ભાગે તો ભારે વાહન એટલે કે મોટા મોટા વાહનનો ઉપયોગ મોડી રાત્રિએ થતો હોય છે, બરાબર. તો આપણે એમ થાય કે પુલનો ઉપયોગ કેવી રીતના થાય, તો કે આપણે વાહન લઈને જતા હોય, કોઈ હાલીને જતા હોય, તો એવી રીતના પુલનો ઉપયોગ થાય છે. મિત્રો, જો મેં અહીંયા સ્વાધ્યાય સોરી પાઠ્યપુસ્તકમાં અહીંયા પૂરેલું છે, બરાબર, ખાસ સૂચના સાંભળજો, કે આ મેં સ્વાધ્યાય પોથી સોરી પાઠ્યપુસ્તકમાં પૂરેલું છે અહીંયા, બરાબર, પણ તમારે પૂરવાનું નથી. તમારે આ જ પ્રશ્ન બધાય સ્વાધ્યાય પોથીમાં આવશે એટલે એમાં પૂરવાના છે, અને સ્વાધ્યાય પોથીની તમને પીડીએફ મળી જશે, બરાબર, એટલે એમાંથી જોઈને તમારે પૂરવાના છે. કેમ કે આમાં એક જ લીટી આપેલી છે અને તમારાથી પ્રશ્ન સમાયશે નહીં, બરાબર, એટલે તમારે આ પાઠ્યપુસ્તકમાં પૂરવાના નથી, બધાએ સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે. જો મિત્રો, તમને એમ થશે કે આમાં આટલું નાનો પ્રશ્ન છે, પણ જો અહીંયા તમે જોઈ શકો કે ખાલી એક જ લીટી આપેલી છે અને પ્રશ્નનો જવાબ ખૂબ મોટો છે, એટલે આમાં કોઈએ લખવાનું નથી. હવે આગળનો પ્રશ્ન છે, આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો. તો આપણે આગળ જોયું કે આ પુલ બનાવવા શેનો ઉપયોગ થયો છે. જો અહીંયા આપણે જોયું ને કે સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયા, એ તમે લખી શકો, બરાબર. તે પછી તમે આરસીસીના મોટા સ્લેબ, પછી લોખંડના સળિયા, ઈંટો, સિમેન્ટ અને લાકડાનો ઉપયોગ થયો છે, બરાબર. આ બધું પુલ બનાવવા ઉપયોગ થયો છે. જો મિત્રો, તમે પુલ પાસેથી ક્યાંય પસાર થતા હોય તો જોવાનું કે આમાં શેનો ઉપયોગ થાય છે. હવે આગળ જોઈએ તો તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો. શું કહે છે તમને એમ કે તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો. પુલ પરથી પસાર થતા આગગાડી, વાહનો, પ્રાણીઓ અને લોકો દોરવાનું ભૂલતા નહીં. જો શું કહે છે, તમારે પુલનું ચિત્ર બનાવવાનું છે, બરાબર. પછી પુલ ઉપરથી પસાર થતા, એટલે કે એના ઉપરથી હાલતા હોય એવા આગગાડી એટલે કે ટ્રેન, એ પણ દોરવાની છે, એટલે પુલનું ચિત્ર બનાવવાનું છે. પુલ ઉપરથી ટ્રેન પસાર થતી એવું ચિત્ર દોરવાનું છે. તે પછી વાહન, પછી પ્રાણીઓ, પુલ ઉપર જતા હોય વાહનો દોરવાના, પછી તમારે પ્રાણીઓના ચિત્રો દોરવાનું, બરાબર. આવું બધું તમારે રફ બુકમાં દોરવાનું છે. જો પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડે તે કહો. હવે તમારે પ્રશ્નનો જવાબ દેવાનો છે કે પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડે. હવે નદીની પાર જવું હોય, નદી વચ્ચે પુલ છે, તો નદીની આ કાંઠેથી આ કાંઠે જવું હોય તો કેવી મુશ્કેલી પડે. તો પહેલાં તો એ કે આપણે કાંઈ વસ્તુ એક અવર જવર ઓછી થઈ શકે, બરાબર, કે નદીને આપણે જવું હોય એટલે કાંઠે તો આપણે તરીને જવું પડે, બરાબર, એટલે સમય વધારે જાય. તે પછી કે આપણે નદી વચ્ચે આવતી હોય અને કાંઈક ભારે ભારે વસ્તુ આ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય, આ કાંઠેથી આ કાંઠે, તો શું કરે, કે એ જઈ શકે, ન જઈ શકે, બરાબર, એટલે ઘણી બધી એવી મુશ્કેલીઓ પડતી હોય છે. પછી એક તો એમ સમય વધુ થાય, સમયનો વધુ ઉપયોગ થાય, પછી એકબીજાને અવર જવરની મુશ્કેલ થાય, પ્રાણીઓ બિચારા હેરાન થાય, બરાબર, એવું થઈ શકે.
ચાલો હવે જો આપણે શું કહે છે ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. હવે આપણે બીજા રસ્તા એવા શોધી કાઢીએ બાળકો કઈ કઈ કેવી રીતના શાળાએ જાય છે. જો આપણે એક રસ્તો જોયો કે એ રિક્ષામાં જાય છે, બીજો પુલ ઉપરથી પસાર થઈને જાય છે, બરાબર. હવે બીજા બાળકોને આપણે પ્રશ્ન પૂછીએ કે તમે કેવી રીતના શાળાએ જાઓ છો. તો હવે અહીંયા આવે છે કે બેટ દ્વારકા. જો હવે એ આપણે તમને જોઈને જ એમ થશે કે હોળીમાંથી બાળકો જાય છે, બરાબર. તો શાળાએ હોળી એ પાણીમાં રહેતા હોય, બરાબર. ધારો કે બેટ દ્વારકા છે, તમે દ્વારકા ગયા હોય, બેટ દ્વારકા ગયા હોય તો પાણીનો વિસ્તાર છે, બરાબર. તો એને સ્કૂલે જવું હોય તો એને હોળીમાં બેસીને જવું પડે, બરાબર. જો બેટ દ્વારકા ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોળીનો ઉપયોગ થાય છે. અમે આવા વિસ્તારોમાં રહીએ છીએ. જો બીજા બાળકોને પ્રશ્ન પૂછો કે અમે આવા વિસ્તારમાં રહીએ છીએ, શાળાએ જવા હોળીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. શું કહે છે કે શાળાએ જવા અમે હોળીનો ઉપયોગ કરીએ છીએ, અમે બેટ દ્વારકા રહીએ છીએ ને અને ફરતી બાજુ પાણી છે. અમારે શાળાએ જવું હોય તો હોળીનો ઉપયોગ કરવો પડે છે. મિત્રો તમને ખબર હશે કે હોળી છે એ પાણીમાં હાલે. હવે તમને એ પ્રશ્ન પૂછી હતી કે શું તમે હોળીમાં બેઠા છો, કેવો અનુભવ થયો, કેટલા મિત્રો હોળીમાં બેઠા છે, હાથ ઉજો કરો જોઈ. મિત્રો બધાને પૂછીશો અને તમને કેવો અનુભવ થયો છે એ પણ તમારે કહેવાનું છે. હા, જો તમને જેવો અનુભવ થયો, તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય ને હોળીમાં બેઠા હોય તો આપણે થોડીક વાર બીક લાગે, એમ થાય કે હમણાં ડૂબી જશે તો આપણું શું થશે, બરાબર. આવું ઘણું આપણે વિચાર આવે. જો હા, અમારી શાળા અમે કબીરવડના પ્રવાસે ગયા હતા. જો તમે એવો કોઈ પ્રવાસે ગયા હોય, અહીંયા તમારે એવું લખવું હોય તો તમે લખી શકો, બરાબર, કે અમે શાળામાંથી કબીરવડના પ્રવાસે ગયા હતા. ત્યારે કબીરવડ જવા માટે અમે હોળીમાં બેસીને ગયા હતા. શું કહે છે, કબીરવડ છે અહીંયા તમારે જવું હોય તો હોળીમાં બેસીને જવું પડે. હોળીમાં બેસવાના પ્રથમ અનુભવથી અમે રોમાંચક આનંદ અનુભવતા હતા. એટલે આપણે એમ પહેલાં બેસવાનું એમ થાય કે હા હોળીમાં બેસવાની મજા આવશે, પણ જ્યારે બેસી અને હાલતી થાય પાણીમાં ત્યારે આપણે કેવી બીક લાગે, બરાબર. નર્મદા નદીમાંથી અમારી હોળી કબીરવડ પહોંચી, વચ્ચે નદીના પાણીના પ્રવાહથી અમારી હોળી હાલક ડોલક થતી હતી. અમને થોડો ગભરાટ થયો, અંદર ખૂબ જ મજા આવે, બરાબર. શું કહે છે કે આપણે આમ થોડીક હાલક ડોલક થતી હોય, નાડાવડી થતી હોય તો આપણે આમ થોડોક અંદર ગભરાટ થવા માટે, બરાબર. પણ અમને તોય મજા આવી છે, બરાબર. કેટલા મિત્રો કબીરવડ ગયા છે, જે મિત્રો કબીરવડ ગયા છે એને આ અનુભવ થયો હશે. શું તમે બીજી કોઈ રીત વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? તમે હોડીનો ઉપયોગ કરી તે સિવાય આપણે કોઈ એવી રીતે વિચારી શકો કે પાણીમાં બીજી રીતથી આપણે પાણીમાં મુસાફરી કરી શકીએ? તો હા, તો કે આપણે પહેલાં તો કે તરીને મુસાફરી કરી શકીએ, પછી હવા ભરેલી રબરની મોટર ટ્યુબ દ્વારા આપણે મુસાફરી કરી શકીએ. હવા ભરેલું ટ્યુબ હોય, ખબર, આપણે વોટર પાર્કમાં ગયા હોય તો કે હવા ભરેલું ગોળ પડ્યું હોય અને એમાંથી આપણે તરતા ન આવડતું એટલે એમાંથી આપણે રાખી અને પછી આપણી ડૂબે જ નહીં, એવી રીતે આ પારથી ઓલા પાર પણ આપણે જઈ શકીએ. એટલે કે એના દ્વારા પણ આપણે મુસાફરી થઈ શકીએ. પછી તરાપા કે નાવ દ્વારા, બરાબર, એટલે કે હોડીને એના દ્વારા પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીમાં પહોંચી શકીએ. પછી સમુદ્રમાં કે નદીઓમાં બોટ, વહાણ, સ્ટીમ્બર, બરાબર, આ બધું મોટા મોટા હોય તો મોટા સમુદ્ર કે મોટી નદી હોય તો એમાં સ્ટીમ્બર, બોટ, વહાણ એનો ઉપયોગ થતો હોય. પછી શું કે સ્ટીમર દ્વારા, પછી ઓવરહેડ પ્રોજેક્ટ દ્વારા, બરાબર. ઓવરહેડ ટુ એ આપણે ઘણીવાર ટીવીમાં જોઈએ, મોટી મોટી સ્ટીમ્બર ને ઘણું બધું આપણે પાણીમાં હાલતું જોયું હોય છે, બરાબર. હવે આગળ જોઈએ તો ઊંટગાડી.
હવે વળી બીજા બીજા મિત્રને પૂછું, તમે કેવી રીતના શાળાએ જાઓ છો? તો એ મિત્ર એમ કીધું કે અમે ઊંટગાડીમાં શાળાએ જઈએ છીએ. તો મિત્રો તમને ખબર હશે કે ઊંટ ક્યાં હોય છે? કેટલા મિત્રોને ખબર છે કે ઊંટ કઈ જગ્યાએ રહે? હા મિત્રો, આપને ખબર છે કે ઊંટ છે એ રણ વિસ્તારમાં રહે છે. રણ વિસ્તારનું વાહન ઊંટ છે, બરાબર? તો ઊંટ છે રણ વિસ્તારમાં છે, તો એ ઊંટ વિશે આપણે જોઈએ તો કે ઊંટ છે એ રણ વિસ્તારમાં ઝડપથી ચાલી શકે, પછી પાણી વગર લાંબો ટાઈમ ટકાવી શકે, બરાબર? લાંબો ટાઈમ રહી શકે. એટલે ઊંટ ને પગે ગાદી હોય છે, એટલે એ રણ વિસ્તારમાં તો રહેતી હોય જ છે. એટલે રેતી હોય એટલે પગે ગાદી હોવાથી ફટાફટ રેતીમાં ચાલી શકે, બીજા પ્રાણી એટલું રેતીમાં ન ચાલી શકે, બરાબર? એટલે કે રણ વિસ્તારમાંથી જે જે વિદ્યાર્થી આવતા હોય તો એ ઊંટ ગાડીનો ઉપયોગ કરે, બરાબર? શું કહે છે, અમે રણમાં રહીએ છીએ, બધી બાજુ રેતી જ રેતી. જો રણ ઈ ઉનાળા હોય તો રણની રેતી ખૂબ જ ગરમ હોય છે, બરાબર? રેતી 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 દિવસે ખૂબ જ ગરમ થાય છે. અમે શાળાએ જવા ઊંટ ગાડીમાં સવારી કરીએ છીએ, બરાબર? કે શાળાએ જવા માટે ઊંટ ગાડીની ઉપયોગ કરે છે. બસ વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં અહીંયા સુધી. કાલે જોશું આવતા બળદગાડું છે એ આવતા વિડીયોમાં આપણે જોશું. થેન્ક યુ.